SANDHAN, All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle SANDHAN. Namaskar. Vipul Prajapati, Science College, Patna. Vidyarthi Mitro, maro ajna a lecture no vishay chhe, chemical bonding ane MO theory. વિદ્યાર્થી મિત્રો રસાયણશાસ્ત્રના અથવા વિજ્ઞાનના સમગ્ર વિકાસકાળથી આ દિન સુધી આપણે જોઈએ તો પરમાણુ અને અણુ આ બે શબ્દો ખૂબ જ મહત્ત્વના એટલા માટે રહ્યા છે કે સમગ્ર માનવજાતના વિકાસની સાથે સાથે વિજ્ઞાને જે પણ નવા સંશોધનો કર્યા એના મૂળ પાયામાં અણુ અને પરમાણુનો ખ્યાલ રહેલો છે. સાથે સાથે આ અણુઓની ક્રિયાશીલતાને આધારે જ અનેકવિધ નવા સંશોધનો અને નવા પરમાણુઓ થકી નવા આધુનિક સંશોધનો આજનો માનવી કરતો થયો છે. એક સમય એવો હતો કે નિષ્ક્રિય વાયુ કે જેઓ એક આણ્વિક છે એ સિવાયના પરમાણુઓ વિશેની એટલી બધી માહિતી પૂર્વેના સમયમાં નહોતી. આધુનિક સંશોધનો અને ઉપલબ્ધ જે પણ ટેકનિક અથવા સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટેશન જે ફેસિલિટી અવેલેબલ છે એના કારણે અણુનો વિસ્તૃત ખ્યાલ દિવસે ને દિવસે આપણને વધુ સારી રીતે મળતો ગયો. રાસાયણિક પ્રક્રિયાઓ, અણુની ક્રિયાશીલતા, અણુનું બંધારણ અથવા કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ સંયોજન હોય એની સક્રિયતાના મૂળમાં એ રસાયણ બંધ છે. એટલે રાસાયણિક બંધ એ અતિ અગત્યનો અને મારી દ્રષ્ટિએ ખૂબ પાયાનો કોન્સેપ્ટ છે. કારણ કે વિશ્વમાં સમગ્ર જડ અને ચેતનમાં બંધ બનવાની અને બંધ તૂટવાની આ પ્રક્રિયા સળંગ ચાલતી રહે છે. જૂના બંધ તૂટતા જાય છે, નવા બંધ બનતા જાય છે. જીવનનો વિકાસ, વનસ્પતિનો વિકાસ, અણુનું પરમાણુમાં, પરમાણુનું અણુમાં આ રૂપાંતરણ સદા ચાલુ રહે છે અને હંમેશા દરેક પરમાણુ એક યા બીજા પ્રકારે સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે અને આ સ્થાયી થવાના આ વલણના આધારે જ રાસાયણિક બંધનું નિર્માણ થાય છે. અણુની રચના અને ક્રિયાશીલતા તેમાં રહેલા પરમાણુઓની પોતાની એક રચના, પ્રકૃતિ અને એ કયા પ્રકારે જોડાય છે એ બંને ઉપર અતિ આધાર રાખે છે. સામાન્ય રીતે મિત્રો જોઈએ કે નિષ્ક્રિય વાયુઓ જેને આપણે નોબેલ ગેસીસ કહીએ છીએ એ શૂન્ય સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એક આદર્શ સંવૃત રચના ધરાવે છે. એના કારણે એ પ્રમાણમાં ખૂબ સ્થાયી છે. એટલે સાદા શબ્દોમાં કહીએ તો એ અષ્ટક રચના સંપૂર્ણ રીતે ધરાવતા હોવાથી એ નિષ્ક્રિય છે. પરંતુ આવર્ત કોષ્ટકમાં આપણે જોઈએ તો બાકીના પરમાણુઓ આ પ્રકારની રચના ધરાવતા નથી. એટલે હંમેશા તેઓ આ પ્રકારની સ્થાયી, સંવૃત્ત, સ્થિર રચના પ્રાપ્ત કરવાનો હંમેશા પ્રયત્ન કરે છે. તો આ માટે શું કરે છે? તો એની પાસે ત્રણ કે ચાર ઓપ્શન આપણે જાણીએ છીએ કે રાસાયણિક બનવાના જે મૂળ આધાર છે, યા તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, યા ઇલેક્ટ્રોનનું શેરિંગ એટલે ભાગીદારી, યા ઇલેક્ટ્રોનની આપલે કરશે એટલે એક આપશે બીજો લેશે, અને ત્રીજું છે એ વીજભારોનું આકર્ષણ. તો આ વિવિધ પ્રકારે રાસાયણિક બંધ બનતા હોય છે. રાસાયણિક બંધનું મહત્ત્વ શા માટે છે એ આપણે હવે થોડું પ્રેઝન્ટેશન દ્વારા પણ જોઈશું. રસાયણ વિજ્ઞાનના વિકાસની સાથે કેટલાક પાયાના પ્રશ્નો હંમેશા ઉદ્ભવે છે કે શા માટે આ પદાર્થો એકબીજા સાથે જોડાયેલા રહે છે, અણુની અંદર શા માટે પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે, એવું તે શું છે કે એને જોડી રાખે છે. બીજો પ્રશ્ન એ થાય કે જુદા જુદા બંધ કોણ હોવા છતાં અણુ કઈ રીતે સ્થાયિત્વતા ધરાવે છે. ત્રીજી બાબત છે કે બધા જ અણુઓ શા માટે એ સમતલીય નથી અથવા સપાટ નથી. શા માટે આપણે અણુના આકારની આગાહી કરી શકીએ છીએ અથવા અણુના આકાર થકી એના ગુણધર્મોની આગાહી કરી શકીએ છીએ અને
અણુના આકાર થકી એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની વિવિધ માહિતી આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? આ સમગ્ર પ્રશ્નો આપણને રાસાયણિક બંધના સમજણ દ્વારા સરળતાથી સમજી શકાય છે. તો આવો મિત્રો પહેલાં સમજીએ કે રાસાયણિક બંધ એટલે શું. રાસાયણિક બંધ એટલે સાદા ભાષામાં કહીએ તો બે પરમાણુઓને એકબીજા સાથે જોડી રાખતું એક આકર્ષણ બળ. તો આ બંધને સમજાવવા માટે અનેક વૈજ્ઞાનિકોએ સમય સમયે પ્રયાસો કર્યા છે. એમાં પ્રાયાના જે પ્રયાસો થયા છે એ કોસેલ લુઈસ અભિગમ, VS EPR સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદ, અણુકક્ષકવાદ, આ મુખ્ય સિદ્ધાંતોની અંદરથી આજે આપણે કેટલાક પાયાના સિદ્ધાંતો વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. સૌ પ્રથમ આપણે સમજીએ કે અણુ એકબીજા સાથે શા માટે જોડાય છે અથવા પરમાણુ શા માટે જોડાય છે. તો એનો મૂળ આધાર છે કે એની બેલેન્સી. બેલેન્સી એટલે સંયોજકતા, જેને લેટિન ભાષામાં વેલને ટિયા એટલે કે મજબૂતાઈ. પરમાણુની ઇલેક્ટ્રોન રચનાની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ પ્રમાણમાં અસ્થિર હોય છે અને એ જ હંમેશા અણુની અથવા પરમાણુની ક્રિયાશીલતા માટે એ જવાબદાર હોય છે. જ્યારે પણ રાસાયણિક બંધ બને છે એટલે આ સંયોજકતા ઇલેક્ટ્રોન એ કેટલા છે, કયા પ્રકારના છે, એ પ્રકારનો બંધનું નિર્માણ થાય છે. ટૂંકમાં ધ આઉટર મોસ્ટ શેલ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન એટમ ઇઝ કોલ્ડ ઇટ્સ વેલેન્સ શેલ, અને એમાં રહેલા ઇલેક્ટ્રોન એ એના વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય છે. હવે આપણે જોઈશું કે કઈ રીતે બંધ બને છે. મુખ્યત્વે બંધ ચાર પ્રકારના છે, પરંતુ એક્સ્ટ્રીમ લેવલ ઉપર જોઈએ તો બે છેડા ઉપર, એક છેડા ઉપર આયોનિક બંધ છે જે આયનિક વીજભારના આકર્ષણથી બને છે, તો બીજી બાજુ એ સહસંયોજક બંધ છે જેને અંગ્રેજીમાં કોવેલેન્ટ બંધ કહે છે, જે ઇલેક્ટ્રોનના શેરિંગથી અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. અને બાકીના જે બંધ છે, ધાત્વીય બંધ છે અથવા સવર્ગ સહસંયોજક બંધ છે, એ આ બે બંધોની વચ્ચેની પરિસ્થિતિ ધરાવે છે. બીજી રીતે કહીએ તો કોઈપણ બંધ 100% શુદ્ધ એ પોતાનો ગુણ ધરાવતો નથી, એમાં થોડા ઘણે અંશે ચલિતતા પણ જોવા મળે છે. રાસાયણિક બંધનની અંદર સૌથી અગત્યનો જે એક નિયમ પાયાનો હોય તો એ ઓક્ટેટ રૂલ, અષ્ટક રચનાનો નિયમ છે, કે શૂન્ય સમૂહના તત્વોની જેવી સંપૂર્ણ સંવૃત્ત રચના એ દરેક પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન રચનામાં પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એની અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોનથી બાહ્યતમ કોષ ભરાયેલો હોય એને આપણે અષ્ટક રચના કહીએ છીએ, અને એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પરમાણુ એ સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલે દરેક પરમાણુ આ સ્થિરતા પ્રાપ્ત કરે છે. લુઈસ નામના વૈજ્ઞાનિકે આ સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે લુઈસ સિમ્બોલ તરીકે ઓળખાતા જે સંજ્ઞાઓ આપી છે એ અત્યારે આપણને સ્લાઇડમાં જોવા મળે છે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને એને ટપકા વડે દર્શાવ્યા. દાખલા તરીકે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, કાર્બનની અંદર 4, નાઇટ્રોજનમાં 5, એ રીતે ઓક્સિજન, ક્લોરિન અને નિયોન. આ રીતે ઇલેક્ટ્રોન ડોટ ફોર્મ્યુલા દ્વારા આપણે લુઈસના અભિગમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. લુઈસ સિમ્બોલથી આપણે સરળતાથી રાસાયણિક પ્રક્રિયાઓને સમજાવી શકીએ છીએ અને વિદ્યાર્થીઓને એ સરળતાથી સમજી શકીએ કે કેટલા ઇલેક્ટ્રોન આમાં શેરિંગ થાય છે, કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય છે, અથવા કેટલા બંધ કઈ રીતે કયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. અહીંયા સ્લાઇડની અંદર જુદા જુદા તત્વો, એની ઇલેક્ટ્રોન રચના, એના લુઈસ સિમ્બોલ અને એના આધારે આપણે એનો સંયોજકતા ઇલેક્ટ્રોનની માહિતી મળી શકે છે. લિથિયમથી નિયોન સુધી અને સોડિયમથી આર્ગોન સુધીના જુદા જુદા તત્વોની આ માહિતી આ સ્લાઇડમાં બતાવેલી છે. હવે આવર્ત કોષ્ટકમાં આપણે જોઈશું તો ડાબી બાજુના જે તત્વો છે એ આલ્કલી તત્વો અને ધાતુ તત્વો, એ સ્વાભાવિકપણે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે પોતાની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એનાથી વિપરીત જે હેલોજન સમૂહના તત્વો છે એ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને અથવા અધાતુ જે છે એ ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પ્રાપ્ત કરીને સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ દાખવે છે, બીજા ઇલેક્ટ્રોન મેળવવાનું દાખવે છે. તો જે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ દાખવે છે એ ધન આયન તરીકે વર્તે છે, અને જે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ દાખવે છે એ ઋણ આયન તરીકે વર્તે છે. અને આ આયનોનું નિર્માણ એ આયનિક બંધનો પાયો છે. અષ્ટક રચનાની અંદર પણ ક્યાંક કેટલાક અપવાદો આપણને જોવા મળે છે.
જેમ સ્લાઇડમાં બતાવ્યું છે એમ બી સી એલ થ્રીની અંદર અષ્ટક રચના પૂર્ણ ન થઈ હોવા છતાં પણ અણુ સ્થિર છે એવું આપણને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એ સિવાય એએલ એક્સ થ્રી અને બી ટુ એચ સિક્સમાં પણ આ પ્રકારે બાહ્યતમ કક્ષાની અંદર અષ્ટક રચના પૂર્ણ ન થઈ હોવા છતાં પણ અણુ સ્થાયિત્વ ધરાવે છે. એ સિવાય પીસીએલ ફાઇવ અને એસએફ ફોર એ પણ આ પ્રકારના જાણીતા અપવાદો છે કે જેમાં કે ફોસ્ફરસ અને સલ્ફરની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂરું ન થયું હોવા છતાં પણ એ વિશેષ સ્થિરતા ધરાવે છે. હવે મિત્રો આપણે સમજીએ બોન્ડને કે બંધ કેટલા પ્રકારના હોય છે. તો વેલેન્સીના આધારે મુખ્યત્વે ચાર પ્રકારના રાસાયણિક બંધ જોવામાં આવે છે. પહેલો બંધ છે એ આયોનિક બંધ, એનું બીજું નામ છે ઇલેક્ટ્રોવેલેન્ટ બંધ, બીજું છે કોવેલેન્ટ બંધ એટલે કે સહસંયોજક બંધ, ત્રીજો છે કોઓર્ડિનેટ બંધ એટલે સવર્ગ સહસંયોજક બંધ, અને મેટાલિક બંધ અથવા ધાત્વીય બંધ. તો આમાંથી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે કોવેલેન્ટ બોન્ડ, જેને આપણે આજના આ પ્રવચનમાં વિશેષ રૂપે શીખીશું. બંધ બનવાની આજે મૂળભૂત ભૂમિકાની અંદર પરમાણુની પોતાનું એક વલણ, જેને આપણે જોયું અષ્ટક રચના પ્રાપ્ત કરીને સ્થિરતા પ્રાપ્ત કરવાનું, તો એમાં ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ્સ, ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ આ બે મુખ્ય ભાગ ભજવે છે. જે ઇલેક્ટ્રોન મેળવવાનું અને ગુમાવવાનું વલણ દાખવે છે એ એ પ્રકારે રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લે છે. કેમિકલ બોન્ડ જે બને છે એ બંધની અંદર કયા પ્રકારે શેરિંગ અથવા એક્સચેન્જ ઓફ ધી ઇલેક્ટ્રોન થાય છે એને હવે આપણે ડિટેલથી આ સ્લાઇડોમાં જોઈશું. પ્રથમ જોઈએ આયોનિક બંધ. તો આયોનિક બંધ એ બે આયનોના એકબીજાની આકર્ષણમાં આવવાથી જ્યારે વીજભારનું આકર્ષણ થાય છે ત્યારે ઇલેક્ટ્રોનની ફેરફાર, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય છે. અને આવો બંધ ખાસ કરીને ધાતુ અને અધાતુઓની વચ્ચે કે જેની અંદર એની વિદ્યુત ઋણતામાં ઘણો બધો તફાવત હોય છે ત્યાં જોવા મળે છે, અને જે ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થવાના કારણે બને છે, અને જેના કારણે પરમાણુ પોતાનો વીજભાર એ ન્યુટ્રલ કરે છે અને પરિણામે જે અણુ બને છે એ વિદ્યુત દ્રષ્ટિએ તટસ્થ હોય છે. દાખલા તરીકે NaCl, CaCl2, K2O આ જાણીતા આયનિક બંધથી બનેલા સંયોજનો છે. અહીંયા સ્લાઇડમાં આપણે બતાવવામાં આવ્યું છે કે ગ્રુપ એકના જે ધાતુ તત્વો છે એ પ્લસ વન સંયોજકતા ધરાવીને ધન આયન બનાવે છે, ગ્રુપ ટુના પ્લસ ટુ સંયોજકતા, અને ગ્રુપ તેરના ધાતુ તત્વો એ પ્લસ થ્રી સંયોજકતા ધરાવી અને ધન આયન બનાવે છે. દાખલા તરીકે સોડિયમ, તો સોડિયમ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનને ગુમાવી અને 11માંથી 10 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, અને નિયોન જેવું આદર્શ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એ સોડિયમ પ્લસ આયનમાં રૂપાંતર પામે છે. એ રીતે ક્લોરિન, જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અને જે એ આર્ગોન જેવું એટલે કે 18 ઇલેક્ટ્રોન ધરાવતી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને એ ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ દાખવે છે. એટલે કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ અને ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે. એ રીતે એનએ પ્લસ અને સીએલ માઇનસ એ એકબીજાના આકર્ષણથી આયનિક બંધ બનાવે છે. અહીંયા આપણને આયનિક બંધ કઈ રીતે આકર્ષણથી બને છે એ સ્લાઇડમાં બતાવવામાં આવે છે. હવે આયનિક બંધની આજે મેં વાત કરી અને આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે સોડિયમ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલો એક વધારાનો ઇલેક્ટ્રોન આપી અને સ્થિરતા પ્રાપ્ત કરી લે છે, 10 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, અને ક્લોરિન એ 18 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, અને પરિણામે NaCl નું સંયોજન આપણને આયનિક સંયોજન પ્રાપ્ત થાય છે. આયનિક સંયોજનના કેટલાક પાયાના ગુણધર્મો આપણે જોઈશું. તો એ મોટાભાગે સ્ફટિકમય રચના ધરાવે છે, એ મોટાભાગે પોતાની જે આયનિક ગોઠવણી છે એનું એ પુનરાવર્તન એમાં જોવા મળે છે, અને એ ખૂબ જ પ્રબળતાથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. પરિણામે એનું બંધારણ એ પ્રમાણમાં સખત એટલે કે રિજિડ એકદમ કઠણ હોય છે, અને પરિણામે એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલનબિંદુ એ સામાન્ય કરતાં ઊંચું જોવા મળે છે. અહીંયા આકૃતિમાં KCl અને NaCl ના આવા આયનિક બંધના કારણે બનતા એક સ્ફટિકની આકૃતિ આપણને દર્શાવે છે, જેનાથી આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આ આયનો એકબીજા સાથે જોડાયેલા રહે છે. બીજું કે એ કઈ રીતે ક્રિસ્ટલાઇન ફોર્મમાં હોય છે એ પણ અહીંયા બતાવ્યું છે કે કઈ રીતે પોઝિટિવ અને કઈ રીતે નેગેટિવ આયન એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને અહીંયા ઋણ આયન એ
પોઝિટિવ આયનની સાથે અને પોઝિટિવ આયન ઋણ આયનની સાથે એ સતત એક નિયમિત રીતે પુનરાવર્તિત ગોઠવણી ધરાવે છે અને પરિણામે એક જાળીદાર રચના બનાવે છે. મિત્રો, બીજો બંધ છે એ સહસંયોજક બંધ, જેને કોવેલેન્ટ બંધ કહેવામાં આવે છે. તો આ બંધ મુખ્યત્વે ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે કે બે પરમાણુ પરસ્પર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક ઇલેક્ટ્રોન એક પરમાણુનો, બીજો ઇલેક્ટ્રોન બીજા પરમાણુ, એ બંને આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પરસ્પર અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે એ અષ્ટક રચના પૂર્ણ થતાં એક સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે અને જે બંધ બને છે એને આપણે સહસંયોજક, એટલે એકબીજાના સહકારથી બનતો બંધ, સહસંયોજક બંધ કહીએ છીએ. દાખલા તરીકે ઓક્સિજન, CO2, C2H6, H2O, SiC, આ બધા જુદા જુદા એના ઉદાહરણો છે. આ પ્રકારનો બંધ એક જ પ્રકારના તત્વોમાં અથવા જુદા જુદા પ્રકારના તત્વોમાં, એટલે કે સમકેન્દ્રી અને વિષમકેન્દ્રી એમ બે પ્રકારના કેન્દ્રોમાં જોવા મળે છે અને મોટાભાગે આ પ્રકારના સંયોજનો એ વ્યવહારમાં પણ આપણે વધારે જાણીતા છે. અહીંયા આકૃતિમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. KLM આ જુદા જુદા જે સંયોજકતા કોષ છે એની અંદર ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગોઠવાયેલા હોય છે અને પરિણામે એ કેન્દ્રથી જેમ જેમ દૂર જાય એમ ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણ બળથી દૂર જવાથી એ સરળતાથી દૂર થઈ શકે છે. જ્યારે જેમાં કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન હોય એ દૂર નહીં થઈ શકતા, ત્યાં ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ રહે છે. અહીંયા આકૃતિમાં ઓક્સિજન કઈ રીતે બને છે એ બતાવ્યું છે કે જેમાં ઓક્સિજન પોતાની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન અને બીજો ઓક્સિજનનો પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન એમ પરસ્પર એ બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાઈ અને બંધ બનાવી અને પરસ્પર ઇલેક્ટ્રોનની ભાગીદારીથી O2 નામનો એ મોલેક્યુલ બનાવે છે, જે સહસંયોજક બંધનું ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા સહસંયોજક બંધના કેટલાક પાયાના ગુણધર્મો અથવા લક્ષણો આપણે જોઈએ તો એ એક ચોક્કસ પ્રકારની એ ભૌમિતિક ગોઠવણી ધરાવે છે, કારણ કે એને સહસંયોજક બંધ બનાવવા માટે એકબીજાની નજીક આવવું પડે છે અને એની બંધની ભાગીદારી, એટલે જે છેડાથી બંધની ભાગીદારી થાય એ છેડા ઉપર જ બંધ નિર્માણ થઈ શકે છે. એટલે આ બંધ એ દિશાકીય હોય છે, એટલે એ ચોક્કસ દિશામાં જ બની શકે છે. બીજું કે આ પ્રકારના સંયોજનો, જે સહસંયોજક બંધથી બનેલા સંયોજનો છે, મોટાભાગે એ પ્રમાણમાં થોડા નબળા હોવાથી એ પ્રવાહી અથવા વાયુમય અવસ્થા ધરાવે છે અને એના જે ઘન સંયોજનો જોવા મળે છે એ ઘન સંયોજનો પ્રમાણમાં થોડા ગતિશીલ અથવા અસ્થિર હોય છે. ધેર હાઈલી સોલ્યુબલ ઇન ઓર્ગેનિક સોલવન્ટ બટ લાઇટલી સોલ્યુબલ ઇન વોટર, એટલે કે એ પાણીમાં ઓછા દ્રાવ્ય છે પણ કાર્બનિક દ્રાવકોમાં વધારે દ્રાવક છે. તેના મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ એ રિલેટિવલી નીચા હોય છે, કારણ કે આ બંધ થોડો નિર્બળ પ્રકારનો છે અને આ પ્રકારના જે બંધથી જોડાતા અથવા બનતા સંયોજનો છે એ આયનો ધરાવતા નથી, કારણ કે અહીંયા વીજભારની તટસ્થતા ઇલેક્ટ્રોનની ભાગીદારીના કારણે થઈ જાય છે. હવે આયનિક બંધ અથવા સહસંયોજક બંધ પછી જો સૌથી અગત્યનો એક કોન્સેપ્ટ એને સમજાવવામાં મદદરૂપ થાય તો એ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, એટલે કે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એક વૃત્તિનું માપ છે, એટલે કે બંધ એટલે બે ઇલેક્ટ્રોન, કોઈપણ એક બંધ બનવા માટે મિનિમમ બે ઇલેક્ટ્રોન જોઈએ. આ બંધના ઇલેક્ટ્રોન બંધ સાથે જોડાયેલા પરમાણુઓ એ પોતાના પરસ્પર આકર્ષણથી જોડાયેલા હોય છે, પરંતુ જ્યારે એકબીજાથી જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો આ પ્રકારના બંધના છેડા ઉપર આવેલા હોય ત્યારે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે જે તત્વ વધુ વિદ્યુત ઋણતા ધરાવતું હશે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી રાખવાનું વલણ ધરાવે છે. એના કારણે બંધ પોતાની તટસ્થતા ગુમાવી અને ધ્રુવીયતાને પ્રાપ્ત કરે છે અને એના કારણે બંધ ધ્રુવીય થવાથી આપણે બંધને જુદા જુદા ત્રણ ભાગમાં જોઈશું કે 0 થી 0.3 ધ્રુવીયતા ઇલેક્ટ્રોનેગેટિવિટી મોટાભાગે કોવેલેન્ટ બંધમાં જોવા મળે છે, 0.3 થી 1.67 એ કોવેલેન્ટ પોલર બંધમાં જોવા મળે છે અને 1.67થી ઉપર એ આયનિક, એટલે કે આયનિક બંધની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો આ ઇલેક્ટ્રોનેગેટિવિટી નો જે ખ્યાલ છે એ ખ્યાતનામ વૈજ્ઞાનિક પ્રોફેસર લુઈસ પૌલીએ આપેલો, જેમને બે વખત નોબેલ પારિતોષિક મળ્યું છે કેમિસ્ટ્રી માટે અને શાંતિ માટે, વિશ્વ શાંતિ માટે. અને એમને જે સ્કેલ ડેવલપ કર્યો એના આધારે જુદા જુદા પરમાણુ અથવા તત્વોની વિદ્યુત ઋણતા માપી શકાય છે. આવર્ત કોષ્ટકમાં આપણે જોઈશું તો જે જુદા જુદા તત્વોની વિદ્યુત ઋણતાનો આંક
3 થી 4, 2 થી 2.9, 1.5 થી 1.9 અને 1.5 કરતાં નીચા એ પ્રમાણે જુદા જુદા વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોને એ વર્ગીકૃત કરીને જુદા જુદા રંગથી દર્શાવેલા છે. અને જે આપણે જોઈશું કે ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ જતાં વિદ્યુત ઋણતાની અંદર વિશેષ તફાવત જોવા મળે છે. બીજો કે સહસંયોગ બંધ ઉપરાંત ઇન્ટ્રામોલિક્યુલર જે બોન્ડ છે એ બોન્ડની અંદર નોન પોલર, પોલર અને આયનિક બંધની અંદર વિદ્યુત ઋણતા કઈ રીતે ભાગ ભજવે છે એનો વિગતવાર ખ્યાલ આ સ્લાઇડમાં આપવામાં આવે છે. હવે આ જુદા જુદા જે પરમાણુઓ જે છે એ કયા પ્રકારે જોડાય છે એના આધારે એનો બંધ અને એ બંધ સાથે સાથે વિદ્યુત ઋણતાનો શું તફાવત છે એ આ સ્લાઇડ દ્વારા સમજી શકાય છે. કે વિદ્યુત ઋણતાનો જો પ્રમાણ 0 હોય એટલે કે બંનેની વિદ્યુત ઋણતા લગભગ સરખી હોય તો એમાં સહસંયોગ બંધ બને છે, મધ્યમ તફાવત હોય તો ધ્રુવીય બંધ બને છે અને ખૂબ મોટો તફાવત હોય તો આયોનિક પ્રકારના બંધ બનવાની સંયોજક સંભાવના રહે છે. દાખલા તરીકે હાઇડ્રોજન તો બંને છેડે એચ એચ હોય તો ત્યાં ઇલેક્ટ્રોન ઋણતાનો તફાવત શૂન્ય થઈ જાય છે તો ત્યાં સહસંયોજક બંધ બને છે. તો એચ સી એલ લઈએ તો એક બાજુ એચ છે અને એક બાજુ સી એલ છે તો વિદ્યુત ઋણતાનો મોટો તફાવત હોવાને કારણે એ અહીંયા આયોનિક પ્રકારનો બંધ બને છે. અને જેમ આપણે આયોનિકથી કોવેલેન્ટ તરફ જઈએ તો એમાં આયન કોવેલેન્ટ કેરેક્ટર એ વધતું જાય છે અને ઉતરતા જઈએ તો એ પ્રમાણે આયોનિક કેરેક્ટરમાં ઘટાડો જોવા મળે છે. હવે રાસાયણિક સહસંયોજક બંધ જે છે એ બે પ્રકારના હોય છે, ધ્રુવીય અને અધ્રુવીય. તો પહેલાં આપણે ખ્યાલ મેળવીશું ધ્રુવીય બંધ. તો ધ્રુવીય બંધ કોને કહેવીશું? તો જે સહસંયોજક બંધની અંદર બંધના છેડા ઉપર આવેલા બંને પરમાણુ તત્વોની વિદ્યુત ઋણતામાં ખૂબ મોટો તફાવત હોય તો એના કારણે, તો વિદ્યુત ઋણતાના તફાવતના કારણે એ બંધ પ્રમાણમાં તટસ્થ ન રહેતા એ આંશિક ધનભારિત અને આંશિક ઋણભારિત બને છે. દાખલા તરીકે એચ અને સીએલ, તો અહીંયા બંધના ઇલેક્ટ્રોન ક્લોરિનની વધુ વિદ્યુત ઋણતાના કારણે ક્લોરિન તરફ આકર્ષાયેલા હોવાથી ક્લોરિન ઉપર આંશિક ઋણભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર આવે છે, જેના કારણે આ બંધ ધ્રુવીય બને છે અને પરિણામે આ બંધ ધ્રુવીય બને છે. બીજો પ્રકાર છે અધ્રુવીય સહસંયોજક બંધ. જ્યારે સમાન પ્રકારના તત્વો કે જેની વિદ્યુત ઋણતા સમાન હોય એટલે પરિણામે એ બંનેનો તફાવત એ શૂન્ય બનતા, વિદ્યુત ઋણતાનો તફાવત શૂન્ય બનતા જે બંધ બને છે અને આપણે અધ્રુવીય બંધ કહીએ છીએ. અને આ પ્રકારના સંયોજનોને અધ્રુવીય સહસંયોજક સંયોજનો કહેવામાં આવે છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ક્લોરિન કે જેની વિદ્યુત ઋણતા સમાન હોવાથી એ અધ્રુવીય બંધ કહેવાય છે. આ ધ્રુવીયતાનો ખ્યાલ આપણને ડાયપોલ મોમેન્ટના માપ ઉપરથી ખબર પડે છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે મ્યુ બરાબર ક્યુ ઇન્ટુ આર, જ્યાં ક્યુ એ તત્વ ઉપરનો કુલંબીય વીજભાર અને આર એ બે તત્વોના કેન્દ્રો વચ્ચેનું અંતર છે અને જેનો એકમ એ ડીબાયમાં આપવામાં આવે છે. આ જાણીતા વૈજ્ઞાનિક પીટર ડીબાય, જેમને 1936માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, એમના સન્માનમાં વિદ્યુત ઋણતાના એટલે કે ધ્રુવીય ચાકમાત્રાના માપને આપણે ડીબાય એકમથી એ સન્માન આપવામાં આવ્યું છે. અને ડીબાય સ્કેલના આધારે આપણને અણુની અથવા બંધની ધ્રુવીયતાનો ખ્યાલ આવે છે. અહીંયા કોઠાની અંદર જુદા જુદા બંધ, એની બંધ લંબાઈ, એની વિદ્યુત ઋણતાનો તફાવત અને પરિણામે એની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શું થાય છે એનો ખ્યાલ આપે છે. દાખલા એચ એફ, એચ સી એલ, એચ બી આર અને એચ આઈ. અહીંયા હાઇડ્રોજન બધામાં એક છે પણ સામે છેડે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જુદા જુદા વિદ્યુત ઋણતાના તત્વો જોડાતા એના બંધની અંદર શું ફેરફાર થાય છે એ આપણને આ ડેટા દ્વારા ખ્યાલ આવે છે. હવે રાસાયણિક સહસંયોજક બંધ કઈ રીતે બને છે અહીંયા એક પિક્ચર દ્વારા દર્શાવ્યું છે કે એ બંને પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અહીંયા પણ આકૃતિમાં આપણને ફ્લોરિનમાં એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજા સાથે કઈ રીતે જોડાય છે અને સહસંયોજક બંધ ભાગીદારીથી બને છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને પરિણામે એ અષ્ટકરચના પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત કેટલાક બીજા પણ અહીંયા ઉદાહરણ આપવામાં છે. દાખલા તરીકે હાઇડ્રોજન, મિથેન, સીએ બીએસીએલ ટુ, સીસીએલ ફોર અને સીએચ ફોર, જેમાં પરસ્પર દરેક પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. બંધની અંદર જે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે બંધની ગુણવત્તા નક્કી થાય છે. દાખલા તરીકે બે ઇલેક્ટ્રોન જો ભાગીદારીમાં ભાગ લે તો એક બંધ, ચાર ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લે તો દ્વિબંધ, છ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લે
તો ત્રણ બંધ એ રીતે અહીંયા આપણને આકૃતિમાં બતાવ્યું છે. એ પ્રમાણે હાઇડ્રોજનમાં એક બંધ, ઓક્સિજનના દ્વિબંધ અને નાઇટ્રોજનમાં ત્રિબંધ જોવા મળે છે. ધાત્વીય બંધ, ધાત્વીય બંધ એ ખાસ કરીને ધાતુઓમાં જોવા મળે છે કે જે ધાતુને એ મજબૂતાઈથી અણુઓને જોડી રાખે છે. આની મૂળભૂત ભૂમિકાની અંદર એ ધન પરમાણુને આપણે એ ધાતુ કર્નેલ તરીકેનો એક કોન્સેપ્ટ એ ગણવામાં આવે છે. અને એ ધન પરમાણુ જે કર્નેલ તરીકે ઓળખાય છે એ એકબીજા સાથે આમ તો અપાકર્ષણ અનુભવજે, પરંતુ ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન આવેલા છે એ વિસ્થાનિકૃત એટલે કે ડીલોકલાઇઝ હોવાને કારણે એ સરળતાથી એ મૂવ થઈ શકે છે. અને એના કારણે એ સતત એ ફરતા રહેવાના કારણે એની આજુબાજુ આ કર્નેલ પરસ્પર આકર્ષણ બળથી જોડાયેલા હોવાથી એ કર્નેલના એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એના કારણે ધાત્વીય બંધ જોવા મળે છે. દાખલા તરીકે સોડિયમ, આયરન, એલ્યુમિનિયમ, સોનું, કોબાલ્ટ આ બધા તત્વો એ ધાત્વીય બંધ માટે જવાબદાર છે એવું આપણે કહી શકીએ. અહીંયા આપણને પિક્ચરમાં બતાવ્યું છે કે કઈ રીતે ધન કર્નેલની આજુબાજુ આ ઇલેક્ટ્રોન એક દરિયા તરીકે, જાણે ઇલેક્ટ્રોનનો દરિયો હોય એવું લાગે, અને ઇલેક્ટ્રોન સતત એ ડીલોકલાઇઝ હોવાથી સતત વિસ્થાનીકૃત થયા કરે છે અને એના કારણે જ એ ધાત્વીય સંયોજનોમાં શાઇનિંગ, કંડક્ટન્સ અને રણકાર જેવી વિવિધ પ્રોપર્ટીઝ જોવા મળે છે. અહીંયા આકૃતિમાં ધાત્વી બંધ, સહસંયોજન અને આયોનિક બંધનો એક ત્રિકોણ બતાવ્યો છે અને એ છેડા ઉપર જઈએ એ પ્રકારની પ્રકૃતિ જોવા મળે છે. હવે છેલ્લો પ્રકાર જે છે એ સવર્ગ સહસંયોજક બંધ એટલે કે કોઓર્ડિનેશન બોન્ડ. આ પ્રકારનો બંધ થોડો વિશિષ્ટ પ્રકારનો છે. અહીંયા બંધ તો બનાવો છે, બંધ માટે જોઈએ છે બે ઇલેક્ટ્રોન. એક પાસે ઇલેક્ટ્રોન નથી અને બીજાની પાસે વધારાના ઇલેક્ટ્રોન, જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન કહીએ છીએ. આવા અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન એ જેની પાસે જરૂર છે એવા તરફથી મળે, એટલે કે અહીંયા ભાગીદારી નથી થતી પણ એક આપે છે અને બીજો લે છે, એટલે એક ડોનર છે અને બીજો એસેપ્ટર છે. અહીંયા પહેલી જે ફિગરમાં બતાવ્યું છે એ એ પ્લસ બી, અહીંયા જે બંને પોતાના ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે છે એ સાદો સહસંયોજક બંધ છે. જ્યારે બીજી ફિગરમાં જે બતાવ્યું છે કે એ પાસેના અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ એ બીને આપે છે અને એ બંધ બને છે. અને આ પ્રકારનો બંધ એ કોઓર્ડિનેશન બંધ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે આ બંધ તીરની નિશાનીથી દર્શાવવામાં આવે છે અને બંધની નિશાની એ રીતે ગોઠવવામાં છે કે ઇલેક્ટ્રોન આપનાર તરફથી ઇલેક્ટ્રોન લેનાર તરફ એ તીર ગોઠવાયેલું હોય છે. અને ખાસ કરીને જે સંકીર્ણ સંયોજનો ખૂબ વિશિષ્ટ પ્રકારના છે એ પ્રકારના સંયોજનો આ પ્રકારના કોઓર્ડિનેશન બંધથી બનેલા હોય છે. કોઓર્ડિનેશન બંધ ધરાવતા તત્વો કયા પ્રકારના વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે અહીંયા સ્લાઇડમાં બતાવવામાં આવ્યું છે. આપણે સમયના અભાવે એને સ્કીપ કરીએ છીએ. હવે આ રાસાયણિક બંધ અને ખાસ કરીને કોઓર્ડિનેશન બોન્ડ અથવા કોવેલેન્ટ બોન્ડ આ બંને આપણા દ્રષ્ટિએ બહુ મહત્ત્વના છે અત્યારના લેક્ચરમાં. એમાં પહેલું આપણે લઈએ છીએ સવર્ગ બંધ, સોરી સહસંયોજક બંધ. અને આ સહસંયોજક બંધ કઈ રીતે બને છે એનો વિસ્તૃત ખ્યાલ આપણને ડૉક્ટર મયંકભાઈ મહેતા આપશે. સ્લાઇડ હું સ્કીપ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડૉક્ટર વિપુલભાઈ પ્રજાપતિ સાહેબે જે સમજાવ્યું કેમિકલ બોન્ડિંગમાં બંધના પ્રકારો કેટલા હોય એના અનુસંધાનમાં આપણે થોડા આગળ વધીએ અને એમો સિદ્ધાંત ઉપર ચર્ચા કરીએ. તો વાસ્તવમાં સંયોજકતા બંધનવાદ અને અણુકક્ષકવાદ એ બે વાદ કેમિકલ બોન્ડિંગમાં ખૂબ જ મહત્ત્વના છે. આ બંને વાદ વાસ્તવમાં તરંગયંત્ર શાસ્ત્ર સાથે સંકળાયેલા છે, એની સાપેક્ષમાં જ એમની સમજૂતી આપી શકાય. 1924ની અંદર હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે સંયોજકતા બંધનવાદીએ સમજૂતી આપી, પણ એ વાદના આધારે ઘણી બધી વિસંગતતાઓ પેદા થઈ, ઘણી બધી પ્રાથમિક માહિતીઓ આપી શકાતી નહોતી. માટે 1932ની અંદર મુલિકન અને હુંડ નામના વૈજ્ઞાનિકે અણુકક્ષકવાદ રજૂ કર્યો. વાસ્તવમાં જોવા જઈએ તો સંયોજકતા બંધનવાદ એ જૂના વાદ તરીકે, અણુકક્ષકવાદ એ નવા વાદ તરીકે અસ્તિત્વમાં આવ્યા. સંયોજકતા બંધનવાદ દ્વારા પરમાણુઓ પોતાના લાક્ષણિક ગુણધર્મો જાળવી રાખે છે, જ્યારે અણુકક્ષકવાદમાં પરમાણુના પોતાના લાક્ષણિક ગુણધર્મો જળવાતા નથી. સંયોજકતા બંધનવાદ વાસ્તવમાં કોઈપણ પ્રકારના અણુ હોય એમાં રહેલા પરમાણુ ફક્ત એક જ ઇલેક્ટ્રોન સાથે સંયોજાઈ શકે છે, એટલે કે સંયોજકતા બંધનવાદ માત્ર ને માત્ર એક કેન્દ્રીય હોય છે, જ્યારે અણુકક્ષકવાદની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન બધા જ કેન્દ્રો સાથે સરળતાથી જોડાઈ શકે છે, એટલે કે તે બહુ કેન્દ્રીય તરીકે દર્શાવી શકાય.
સંયોજકતા બંધનવાદના આધારે આપણે સિગ્મા બંધ કેટલા હશે, પાઈ બંધ કેટલા હશે, અણુની સ્ટેબિલિટી કેવી હશે, એનો ચુંબકીય ગુણધર્મ કેવો હશે એની સમજૂતી આપી શકતા નથી. જે વાતની સમજૂતી આજના જમાનાની અંદર અણુકક્ષકવાદ દ્વારા સરળતાથી આપી શકાય છે. સંયોજકતા બંધનવાદ જે છે એ સંસ્પદન ઘટના સમજાવી શકે છે, સંસ્પદન ઘટનામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે, જ્યારે અણુકક્ષકવાદ એ ભાગ ભજવી શકતા નથી. સંયોજકતા બંધનવાદના આધારે કોઈપણ પ્રકારના પરમાણુ હોય એની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જે હોય એની અંદર તમારે પોતાને બંધન કક્ષક તરીકે દર્શાવવામાં આવે છે, જ્યારે અણુકક્ષકવાદની અંદર રહેલા પરમાણુઓ એ પોતે લિનર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ એટલે કે રૈખિક સંગઠન થતા સંયોજાય છે અને અણુઓ બનાવે છે. તો આપણે પોતે આગળ સંયોજકતા બંધનવાદની સાપેક્ષમાં અણુકક્ષકવાદ ઉપર અભ્યાસ કરીએ છીએ. વાસ્તવમાં જોવા જઈએ તો અણુકક્ષકવાદની અંદર ત્રણ પ્રકારની અણુકક્ષકોનો સમાવેશ કરી શકાય. બંધકારક અણુકક્ષક, અબંધકારક અણુકક્ષક અને બંધ પ્રતિબંધકારક અણુકક્ષક. વાસ્તવમાં જોઈએ તો જે પણ અણુઓ અણુકક્ષકો હોય, જેટલી પરમાણુ કક્ષકનું જોડાણ થતું હોય અને અણુકક્ષકો પ્રાપ્ત થતી હોય એમાંથી અડધી અણુકક્ષકો નીચી શક્તિ સપાટી સાથે ગોઠવાય છે અને અડધી અણુકક્ષકો ઊંચી શક્તિ સપાટી સાથે ગોઠવાય છે. પરંતુ પરમાણુની અંદરની જે કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તે બંધ બનાવવા ભાગ ભજવતી નથી, તેમને આપણે અબંધકારક અણુકક્ષક તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વાસ્તવમાં સંયોજકતા બંધનવાદની સાપેક્ષમાં અણુકક્ષકવાદના આધારે સિગ્મા બંધ, પાઈ બંધ, એની સ્થિરતા, ચુંબકીય ગુણધર્મ અભ્યાસ કઈ રીતે કરી શકાય એના માટે હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ એટલે કે સમપરમાણુ અને વિષમ પરમાણુ એનો અભ્યાસ આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કોઈપણ પ્રકારની પરમાણુ કક્ષકો હોય એ સંયોજાય એના દ્વારા અણુકક્ષકો બને તો સ્લાઇડમાં દેખી શકાય છે કે અડધી અણુકક્ષકો નીચી શક્તિ સપાટી સાથે અને અડધી અણુકક્ષકો ઊંચી શક્તિ સપાટી સાથે, એટલે કે અડધી અણુકક્ષકો બંધકારક કક્ષક તરીકે અને અડધી અણુકક્ષકો બંધ પ્રતિબંધકારક એટલે કે એન્ટીબોન્ડિંગ કક્ષક તરીકે કાર્ય કરે છે. તેના અનુસંધાનમાં ગ્રાફના આધારે પણ સમજાવી શકાય કે H2ની સાપેક્ષમાં બંધકારક અને બંધ પ્રતિબંધકારક કક્ષકો કઈ રીતે સમજાવવામાં આવે છે. તો જે H2 માટેની વાત હતી એ જ વાત, બંને વચ્ચેનું ડિસ્ટન્સ, બંને વચ્ચેની શક્તિમાં ઘટાડો થાય એટલે કે સાય પ્લસ તરીકે અને શક્તિમાં વધારો થાય તો સાય માઇનસ તરીકે. સાય પ્લસ મતલબ બંધકારક આણ્વિક કક્ષક, સાય માઇનસ એટલે કે બંધ પ્રતિબંધકારક આણ્વિક કક્ષક, જેને આપણે બોન્ડિંગ અને એન્ટીબોન્ડિંગ તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કોઈપણ પ્રકારની અણુકક્ષકો બનતી હોય ત્યારે ઇલેક્ટ્રોન પોતે જો નીચી શક્તિ સપાટી સાથે ગોઠવાય સ્ટેબિલિટીના આધારે તો તેને બોન્ડિંગ અણુકક્ષક તરીકે દર્શાવવામાં આવે છે, અને ઊંચી શક્તિ સપાટી સાથે ગોઠવાય તો તેને એન્ટીબોન્ડિંગ એટલે કે અણુકક્ષકને અસ્થિર બનાવવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવમાં આપણે બે પ્રકારના ચિતારો સ્લાઇડ્સોમાં દર્શાવેલા છે, હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધી અને ઓક્સિજનથી ફ્લોરિન સુધી. બંને વચ્ચે જોવા જઈએ તો વાસ્તવમાં સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પરંતુ ત્યાં 2p કક્ષકની અંદર શક્તિ સપાટીઓમાં વિભાજનનું ક્રમ બદલાય છે. એના માટે ફક્ત હું એવું કહી શકું, લિથિયમ, બેરેલિયમ, કાર્બન, નાઇટ્રોજન જેવી બીજી હરોળના અણુઓની અંદર સિગ્મા 2p કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોવાથી તેમની વચ્ચે કક્ષકોમાં અપાકર્ષણ થાય છે. પરિણામે પાઈ 2p કક્ષકોની શક્તિ સિગ્મા 2p કક્ષકો કરતાં ઘટે છે. તેથી આ અણુઓમાં મૂલિકન શક્તિ સ્તરના આલેખમાં સિગ્મા 2p પાઈ 2p કક્ષકોનો ક્રમ ઉલટાવવામાં આવે છે. તેની સાપેક્ષમાં ગ્રાફના દર્શાવ્યા મુજબ O2 અને F2 અણુમાં ઓક્સિજન તેમજ ફ્લોરિન પરમાણુમાં 2s કક્ષાની શક્તિ ઘણી ઓછી હોય છે અને પાઈ ન્યુક્લિયસની નજીક આવેલા હોય છે. પરિણામે સિગ્મા 2s કક્ષકના ઇલેક્ટ્રોન સિગ્મા 2p કક્ષકના ઇલેક્ટ્રોનને વ્યાપ ઉપર અસર કરી શકતા નથી. તેથી આ અણુઓમાં મૂલિકન શક્તિ સ્તરમાં આલેખમાં કોઈ જ ફરક જોવા પડતો નથી. આમ અહીં આપણે એક ડાયાગ્રામ સમપરમાણુમાં દેખીએ છીએ. સપોઝ નાઇટ્રોજન, જ્યારે બે નાઇટ્રોજનની પરમાણુ કક્ષકો ભેગી થાય અને N2 અણુકક્ષક બને તો તેનો ગ્રાફ કેવો હોય? નાઇટ્રોજનની અંદર કુલ ઇલેક્ટ્રોન 7 આવેલા હોય, બીજા નાઇટ્રોજનની પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન 7 આવેલા હોય, 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તો તેના દ્વારા N2 અણુ જે પ્રાપ્ત થાય તેની સ્થિરતા, સિગ્મા બંધ પાઈ બંધની સમજૂતી, ચુંબકીય ગુણધર્મ અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એક નાઇટ્રોજનની પરમાણુ કક્ષક કે જેની અંદર રહેલા ઇલેક્ટ્રોન 2, બીજા નાઇટ્રોજનની પરમાણુ કક્ષક કે જેની 1s ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોન 2, 2s, સિગ્મા 1s, ત્યારબાદ સિગ્મા 2s, તેમાં પણ ઇલેક્ટ્રોન 2, બીજામાં પણ ઇલેક્ટ્રોન 2. આમ કુલ નાઇટ્રોજનના એક પ્રમાણ 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન,
ટુ પી એક્સમાં એક, ટુ પી વાયમાં એક, ટુ પી ઝેડમાં એમ કુલ 7 ઇલેક્ટ્રોન એક નાઇટ્રોજનની પરમાણુ કક્ષકમાં, સામે બીજા નાઇટ્રોજનની પરમાણુ કક્ષકમાં પણ 1s માં 2, 2s માં 2, 2s માં 1, 2p વાયમાં 1, 2p ઝેડમાં 1, એમ કુલ તેમની પરમાણુ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં આવેલી છે. તેને પરિણામે હવે 2 નાઇટ્રોજનની પરમાણુ કક્ષકો ભેગી થાય અને સિગ્મા 1s માં, સિગ્મા સ્ટાર 1s માં કુલ 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવવામાં આવેલી છે. એ જ પ્રમાણે 2s ના 2, બીજા પરમાણુ 2s ના 2, કુલ 4 ઇલેક્ટ્રોન, જેમાં સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2, એમ કુલ 4 ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવેલા છે. તે જ પ્રમાણે PX, PY, PZ એક નાઇટ્રોજનની પરમાણુમાં 3, બીજા નાઇટ્રોજનના પરમાણુમાં 3, કુલ 6. પરંતુ આ ઇલેક્ટ્રોન આઉપબાઉ પૌલી હુંના નિયમ મુજબ પ્રથમ સમાન રીતે ગોઠવાશે, ત્યારબાદ વિરુદ્ધ રીતે ગોઠવાશે, ટોટો ગોઠવાય 4, બાકીના 2 ઇલેક્ટ્રોન સિગ્મા 2PZમાં ગોઠવાય છે. આમ કુલ 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી અહીં દર્શાવવામાં આવેલી છે. આ આલેખના અનુસંધાનમાં આપણે કહી શકીએ કે તેનો બંધ ક્રમાંક કેટલો હોઈ શકે. તો બંધ ક્રમાંક મતલબ બોન્ડ ઓર્ડર 1/2, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા NB માઇનસ બંધ પ્રતિબંધકારક ઇલેક્ટ્રોન સંખ્યા NA, એના આધારે આપણે કહી શકીએ કે નીચેની કક્ષાના ઇલેક્ટ્રોનને આપણે બંધકારક કરીશું તો 2, 4, 6, 8 માઇનસ 2, 4, 6, 2, 4, 6, 8, 10 માઇનસ ઉપરના 2, 4, તો બંધ કરવાનું મૂલ્ય અહીંયા 3 જોવા મળે છે. માટે કહી શકાય N ટ્રિપલ બોન્ડ N. હવે આની અંદર જોવા મળતો બંધ સિગ્મા હશે કે પાઈ હશે તેની સમજૂતી આપણે કહી શકીએ આલેખ દ્વારા. સિગ્મા 1s ના ઇલેક્ટ્રોન 2, તેની અસર સિગ્મા સ્ટાર 1s ને કારણે નાબૂદ થાય છે, માટે આ ઇલેક્ટ્રોન કોઈપણ બંધ બનાવવામાં ભાગ ભજવતા નથી. તે જ પ્રમાણે સિગ્મા 2s ના 2 ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2s ને પરિણામે નાશ પામે છે, તે પણ બંધ બનાવવામાં ભાગ ભજવતા નથી. જ્યારે પાઈ 2px અને પાઈ 2py માં કુલ 4 ઇલેક્ટ્રોન છે, તેની સામે પાઈ સ્ટાર કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન આવેલા નથી, 4 ઇલેક્ટ્રોનના કારણે કહી શકાય કે 2 પાઈબંધ બને છે. તે જ પ્રમાણે સિગ્મા 2pz માં 2 ઇલેક્ટ્રોન છે, તેની સામે બંધ પ્રતિબંધકારક કક્ષક સિગ્મા સ્ટાર 2pz માં 1 પણ ઇલેક્ટ્રોન નથી, માટે સિગ્મા 2pz ના 2 ઇલેક્ટ્રોન એક સિગ્મા બંધ બનાવવા ભાગ ભજવે છે. તેને પણ આપણે કહી શકીએ કે N2 અણુની અંદર 2 પાઈબંધ જોવા મળે છે અને 1 સિગ્મા બંધ જોવા મળે છે. આ બાબત સંયુક્તા બંધનવાદ દ્વારા સમજાવી શકાતી નહોતી. નંબર 2, ચુંબકીય ગુણધર્મો. જો કોઈપણ પ્રકારના અણુકક્ષક ચિતાની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવીએ અને બધા જ ઇલેક્ટ્રોન જો યુગ્મિત હોય તો તે પ્રતિચુંબકીય અથવા ડાયમેગ્નેટિક પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. અહીંયા નાઇટ્રોજનના ચિતારમાં જોઈ શકાય છે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તે પ્રતિચુંબકીય અથવા ડાયમેગ્નેટિક પ્રકારની લાક્ષણિકતા ધરાવી શકે છે. તો આ જ પ્રમાણે આપણે B2C2 બધા ચિતારો સરળતાથી દર્શાવવાનો પ્રયત્ન કરીએ. સ્લાઇડ શોની અંદર H2 પ્લસ ચિતારો દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. સપોઝ H2 પ્લસ અને H2 માઇનસ, આપ દેખી શકો છો H2 પ્લસની બંધ ક્રમાંકનું મૂલ્ય 1/2 જોવા મળે છે, માટે તે સ્ટેબિલિટી ધરાવી શકે નહીં, ડઝ નોટ એક્સીડ. એ જ પ્રમાણે H2 માઇનસ, એમાં પણ બંધ ક્રમાંક મૂલ્ય 1/2 એટલે કે 0.5 જોવા મળે છે, માટે તેનું પણ અસ્તિત્વ હોઈ શકે નહીં. અહીંયા કમ્પેરિઝન H2 પ્લસ અને H2 આપવામાં આવ્યું છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક Z = 2 છે, તેના કુલ H2 પ્લસને પરિણામે 3 ઇલેક્ટ્રોન તેમના અણુકક્ષક ચિતારમાં દર્શાવવામાં આવેલા છે. સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s માં 1 ઇલેક્ટ્રોન. માટે તેમનો બંધ ક્રમાંક જોવા જઈએ 2 - 1/2, એટલે કે તેમાં પણ બંધ ક્રમાંક 0.5 જોવા મળે છે, તે પણ સ્ટેબલ હોઈ શકે નહીં. તેની સાપેક્ષમાં HE2 એની સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન અને સિગ્મા સ્ટાર 1s માં 2 ઇલેક્ટ્રોન, એમ કુલ 4 ઇલેક્ટ્રોન તેમાં દર્શાવવામાં આવેલા છે, 2 ઇલેક્ટ્રોન બંધકારક સાથે, બીજા 2 ઇલેક્ટ્રોન બંધ પ્રતિબંધકારક સાથે. તેમનું બંધ કરવાનું મૂલ્ય 0 જોવા મળે છે, માટે તે પણ સ્થિર હોઈ શકે નહીં. વાસ્તવમાં જોવા જઈએ બંધ ક્રમાંકનું મૂલ્ય જેમ જેમ વધતું જાય તેમ તેમ અણુકક્ષકવાદના આધારે તેમની સ્થિરતામાં વધારો થતો જાય. એ જ પોઝિશનમાં અહીંયા લિથિયમ Li2 અને B2નો ગ્રાફ પણ આપની સમક્ષ મૂકવામાં આવેલો છે, તેમાં પણ બંધ ક્રમાંક મૂલ્ય આપ દેખી શકો છો. ત્યાં આ આપણે સમ પરમાણુની વાત કરી, હવે આપણે જોવા જઈએ વિષમ પરમાણુ. વિષમ પરમાણુ મતલબ જેની અંદર બંને પરમાણુ કેન્દ્રો અલગ અલગ હોય. દાખલા તરીકે એક પરમાણુ હોય C અને બીજો પરમાણુ હોય O, તેના માટેનો અણુકક્ષક ચિતાર આપણે કેવી રીતે દર્શાવવાનો પ્રયત્ન કરી શકીએ. સપોઝ અહીંયા ડાબી બાજુ શક્તિ સ્તરના ક્રમમાં કાર્બન, જમણી બાજુ ઓક્સિજન,
કાર્બનનું પરમાણુક્રમાંક ઝેડ બરાબર છ, ઓક્સિજનનું પરમાણુક્રમાંક ઝેડ બરાબર આઠ. કુલ 14 ઇલેક્ટ્રોન તેમના અણુકક્ષક ચિત્રમાં દર્શાવવા પડે, પરંતુ સિગ્મા 1s કક્ષક 1s ઓર્બિટલ સામે 1s ઓર્બિટલ દર્શાવવામાં આવેલી નથી. તેને આપણે કેમિકલ બોન્ડિંગની સાપેક્ષમાં KK વડે દર્શાવી છે. તે આંતરકોષ છે, તે કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, તે પોતે બંધ ક્રમાંકમાં કોઈ ભાગ ભજવવાની નથી. તો સિગ્મા 2s બે સામે ઓક્સિજનની સિગ્મા 2s બે, કુલ 4 ઇલેક્ટ્રોન, એમાં બે બંધકારક સાથે, બે બંધ પ્રતિબંધકારક સાથે. ત્યારબાદ કાર્બનના વધેલા બીજા બે 2px એક, 2py એક, અને જમણી બાજુ ઓક્સિજનમાં 2px બે, 2py એક, 2pz એક. એમ કુલ 6 ઇલેક્ટ્રોનિક ગોઠવણી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં 2 ઇલેક્ટ્રોન બંધકારક સાથે સિગ્મા 2pz, બીજા 2 ઇલેક્ટ્રોન પાઇ 2px અને પાઇ 2py દર્શાવેલા છે. આ બંને આ ચિત્રના આધારે આપ દેખી શકો છો, કાર્બનની સાપેક્ષમાં ઓક્સિજનની પરમાણુ કક્ષક થોડી નીચી દર્શાવેલી છે, સમાન શક્તિમાં દર્શાવેલી નથી. કારણ કે કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે, માટે ઓક્સિજનની પરમાણુ કક્ષકો અણુકક્ષક ચિતારમાં તેમના કેન્દ્ર સાથે નજીકના અંતરે ગોઠવાય છે, તેમનો બંધ ટૂંકો હોય છે, તેમની વિદ્યુતતા વધારે હોય છે, તે બંધ બનાવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. તો સેમ જે પ્રમાણે આપણે હાઇડ્રોજનથી નાઇટ્રોજનના ચિતારો સમજ્યા, એના સંદર્ભમાં જ CO માટેના ચિતાની ચર્ચા કરીએ. તો બંધ ક્રમાંક નીચેના ઇલેક્ટ્રોન 2, 4, 6, 8 ભાગ્યા એન્ટીબોન્ડિંગ ઉપરના 2, તો એમનો બંધ ક્રમાંક જોવા મળી શકે છે 3. તો CO ની અંદર બંધ ક્રમાંક મૂલ્ય 3 આવે છે. ઉપરાંત તેમની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તે પ્રતિચુંબકીય ગુણધર્મ પણ સરળતાથી ધરાવી શકે છે. આ પ્રકારનો ચિતાર CO તરીકેનો આપણે દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. તેના અનુસંધાનમાં આપણે NO ના ચિતાની પણ સમજૂતી આપી શકીએ. નાઇટ્રોસિલ NO, એની અંદર એક નાઇટ્રોજનની અણુકક્ષક ચિતારમાં દર્શાવેલી છે, બીજી બાજુ ઓક્સિજનની એક નાઇટ્રોજનની પરમાણુ કક્ષક, જમણી બાજુ ઓક્સિજનની પરમાણુ કક્ષક, એમ બંને ભેગાથી NO અણુકક્ષક રચી શકે છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 7 છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 8 છે. તેમાં કુલ 15 ઇલેક્ટ્રોનિક ગોઠવણી દર્શાવવામાં આવેલી છે. CO ની સાપેક્ષમાં અહીંયા પણ બંધ ક્રમાંક મૂલ્ય 3 જોવા મળે છે, પરંતુ જ્યારે NO માંથી NO+ બનતો હોય તો તેનો મતલબ એવો થયો, એક ઇલેક્ટ્રોન દાન થાય તો કુલ 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે દર્શાવવી પડે. તેના અનુસંધાનમાં NO માંથી NO+ બનતો હોય, CO માંથી CO+ બનતો હોય, સપોઝ O2- માંથી O2+, O2+માંથી O2+2 બનતો હોય, તો કોની સ્થિરતા વધારે હોય? તો આપણે કહી શકીએ કે દરેક અણુકક્ષકના આધારે તેમના બંધ ક્રમાંક મૂલ્યો ગણવા પડે. જેમનું બંધ ક્રમાંક મૂલ્ય વધતું જાય તેમ તેમ સ્થિરતા વધતી જાય. તો બંધ ક્રમાંક મૂલ્ય વધારે હોય તેમ સ્થિરતા વધારે હોય. સાથોસાથ આપણે એ પણ કહી શકીએ, બંધ ક્રમાંક વધે તો બંધ ટૂંકા બને, બંધ લંબાઈ ઘટે અને સ્થિરતા વધે. આમ બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત ચલનમાં હોય છે. બંધ ક્રમાંક વધારે હોય તો બંધ લંબાઈ ઓછી હોય, બંધ લંબાઈ ઓછી હોય તો બંધ ટૂંકા હોય, બંધ ટૂંકા હોય તો આકર્ષણ બળ વધારે હોય, આકર્ષણ બળ વધારે હોય તો સ્થિરતા વધારે હોય. માટે અણુકક્ષક ચિત્તાના આધારે આપણે સમપરમાણુ હોય, વિષમ પરમાણુ હોય, તેમના બંધ ક્રમાંક કેટલા હશે, સિગ્મા કે બંધ કે પાઈ બંધ કેટલા હશે, તેમની સ્ટેબિલિટી કેવી હશે, તેમના અણુની અંદર કેવા પ્રકારે સિગ્મા બંધ કે પાઈ બંધનું અસ્તિત્વ સંકળાયેલું હશે તેની સમજૂતી આપી શકાય. આ બાબત સંયુક્તા બંધનવાદના આધારે આપી શકાતી નહોતી. તો સ્લાઇડ્સો દ્વારા બીજા ચિતારો વિષમ પરમાણુ માટેના જોઈએ. સામાન્ય રીતે CO ની જે ચિતાની આપણે વાત કરી, એનું મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના સંદર્ભમાં એનું સ્ટ્રક્ચર કેવું હોય, એની કક્ષકમાં ઇલેક્ટ્રોનિક ગોઠવણી કેવી હોય, એ ગોઠવણી દર્શાવવાનો સ્લાઇડ સ્વરૂપમાં પ્રયત્ન કરેલો છે. વાસ્તવમાં એ જ સાપેક્ષમાં HF હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક નીચો છે, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક ઊંચો છે. એટલે કે હાઇડ્રોજનની સાપેક્ષમાં ફ્લોરિનની નેગેટિવિટી વિદ્યુતતા વધારે હોવાથી તેમની કક્ષકોની ગોઠવણી અણુકક્ષિતાની સાપેક્ષમાં સ્લાઇડ્સો ઉપર આપ નિહાળી શકો છો. આ જ પોઝિશનમાં મિથેન, કાર્બન અને હાઇડ્રોજન, એના અનુસંધાનમાં પણ આપ દેખી શકો છો તેમનો અણુકક્ષક ચિતાર કેવા પ્રકારની ગોઠવણી દર્શાવતો હોવો જોઈએ. સામાન્ય રીતે જોવા જઈએ તો અલગ અલગ પ્રકારના અણુકક્ષક ચિતારની સાપેક્ષમાં આપણે પોતે સ્પષ્ટતા આપી શકીએ કે કોઈપણ પ્રકારની પરમાણુ કક્ષાનું જોડાણ થાય, અણુકક્ષક બનતા હોય તો અણુકક્ષાની સ્થિરતા એ કયા કયા પ્રકારના પરિબળો આધાર રાખે, તો તેના માટે મેં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સમપરમાણુ હોય, વિષમ પરમાણુ હોય, એમાં HF હોય, મિથેન હોય, સપોઝ H2O, આપ સ્લાઇડ્સોમાં દેખી શકો છો, એમાં પણ બંને વચ્ચે વિદ્યુતતા અલગ અલગ જોવા મળતી હોય તો તે પણ વિષમ પરમાણુ તરીકે દર્શાવી શકાય. હવે
આપને સ્લાઇડ્સોમાં દર્શાવેલા ગ્રાફ ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે નીચે એનર્જીના નીચેનો ભાગ ઝીરોથી નીચે એ બંધકારક આણ્વિક કક્ષક છે, જેને આપણે સાય પ્લસ કહીએ છીએ. કારણ કે તેમાં ધીમે 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 જોવા જઈએ તો શક્તિનું મૂલ્ય ઘટતું જાય છે, અંતર ઘટતું જાય છે. અમુક અંતર પછી અંતરમાં ઘટાડો જોવા મળતો નથી, પણ આ બિંદુએ ન્યૂનતમ અંતર, ન્યૂનતમ શક્તિ હોય તો તેને બંધકારક તરંગ વિધે એટલે કે સાય પ્લસ તરીકે દર્શાવી શકાય. જ્યારે ઉપરના ભાગમાં સતત શક્તિનું મૂલ્ય વધતું જ જાય છે, જેમ જેમ શક્તિ વધતી હોય તેમ તેમ સ્થિરતા ઘટતી જાય, માટે કહી શકાય કે આવી પરમાણુ કક્ષકો એ પોતે બંધ બનાવવા ભાગ ભજવતી નથી, તે પોતે બંધ પ્રતિબંધકારક કક્ષક તરીકે વર્તે છે, માટે તેને આપણે સાય માઇનસ તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. સાય પ્લસ મતલબ બંધકારક, એને સંમિત તરંગવિધે કહેવાય. સાય માઇનસ મતલબ બંધ પ્રતિબંધકારક, તેને અસંમિત તરંગવિધે કહેવાય. જ્યારે વચ્ચે વચ્ચે એક સીધી લાઇનિંગ દેખાવામાં જોવા મળે છે આલેખમાં, તો એ લાઇન એ બતાવે છે તે અબંધકારક અણુ કક્ષક એટલે કે નોન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે, જે પરમાણુની અંદરની કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તે પોતે બંધ બનાવતી પણ નથી, બંધ તોડતી પણ નથી, બંને નડતરૂપ બનતી પણ નથી. આવી કક્ષકોને આપણે અબંધકારક અણુ કક્ષક તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ કોઈપણ પ્રકારની પરમાણુ કક્ષકો હોય, તેનું જોડાણ થાય, અણુ કક્ષકો બને, તો બંધકારક કોણ હશે, બંધ પ્રતિબંધકારક કોણ હશે, અબંધકારક કોણ હશે, કોણ સાય પ્લસ હશે, કોણ સાય માઇનસ હશે, કોણ બંધ બનાવશે, કોણ બંધ તોડશે, કેટલા સિગ્મા બંધ હશે, કેટલા પાઈ બંધ હશે, ચુંબકીય ગુણધર્મ કેવો હશે, સ્થિરતા કેવી હશે, એ આજના આપણા આ કેમિકલ બોન્ડિંગના લેક્ચર ઉપરથી આપણે સ્પષ્ટ ખ્યાલ આવે તેવો પ્રયત્ન થયેલો છે. હવે સ્લાઇડ્સોના આધારે આપ પોતે હિલિયમ, હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, B2, C2, N2, O2, F2, Ne2 એ બધાના મૂલ્યાંકનના ક્રમ મુજબ બધાના બંધ ક્રમાંક કેવા કેવા હોય, એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય, તેના આધારે તેમની બોન્ડ બંધ લંબાઈ કેવી હોય, એમની એન્થાલ્પી કેવી હોય, તેમના શક્તિના મૂલ્યો કેવા હોય, તેની સાપેક્ષમાં પણ આપણે કહી શકીએ કે કોની સ્થિરતા વધારે હશે, કોની સ્થિરતા ઓછી હશે. જેમ જેમ બંધ ક્રમાંક વધતા જાય તેમ તેમ સ્થિરતા વધતી જાય, પણ સાથોસાથ બંધ લંબાઈ ઘટતી જાય. એનો મતલબ બંધ લંબાઈ ઓછી હોય તો બંધ મજબૂત હોય, એ પણ આપણે સ્પષ્ટ આપી શકીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજના કેમિકલ બોન્ડિંગમાં ડૉક્ટર પ્રજાઈ સાહેબ, મેં આપના માટે જે મહેનત કરી, આપને અમારી મહેનત યોગ્ય લાગી હશે, આપને બહુ સમજણ શક્તિ પડી હશે. અમે પોતે ટૂંકા સમયગાળામાં કેમિકલ બોન્ડિંગ લેવાનો પ્રયત્ન કર્યો છે, આપને સમજવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ. કોઈ પણ પ્રશ્નો હોય તો સ્ક્રીન ઉપર દર્શાવેલા અમારા ઈમેલ આઈડી ઉપર અમને કોન્ટેક કરવા વિનંતી, જેથી આપના પ્રશ્નોનું અમે સમાધાન આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું. સંધાનના અધિકારીશ્રીઓ અને સાયન્સના કોઓર્ડિનેટર ડૉક્ટર સંજયભાઈ સાનો, અમને આ સુંદર તક આપવા બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ ઓલ. SANDHAN, All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle SANDHAN.